આજે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉદ્યોગોના માટે એક બીજી મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જે ગુજરાત ગેસની ગેસ પોતાના ઉદ્યોગો માટે વાપરે છે, ખાસ કરીને મોરબીમાં શ્રમિક ઉદ્યોગ હોય કે સાઉથ ગુજરાતના અન્ય નાના નાના ઉદ્યોગો હોય. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજે સૌ ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમર્સ માટે ચાર મહત્વના નિર્ણયો લીધા છે. પહેલો, એવી ઇન્ડસ્ટ્રીયલ યુનિટ કે જે ગુજરાત ગેસની ગેસ વાપરતી હોય એના માટે માર્ચના બીજા પખવાડિયા એટલે કે સેકન્ડ હાફ ઓફ માર્ચ એમાં જે કોઈ પણ બિલ ડ્યુ થતા હતા એ તમામ બિલોની ડ્યુ ડેટ વધારીને 10મી મે કરવામાં આવી છે. એટલે કે 15મી માર્ચ પછીના બીજા અઠવાડિયામાં પખવાડિયામાં જે બી ગેસ બિલના ડ્યુ ડેટ આવતા હશે એ તમામ ડ્યુ ડેટને નવા ડ્યુ ડેટ તરીકે 10મી મે ફિક્સ કરવામાં આવ્યું છે. બીજું, 10મી મેના દિવસે જે કોઈ પણ ગેસના ચાર્જિસ ગુજરાત ગેસના ચાર્જિસ ડ્યુ થાય એને ભરવા માટે 23મી જૂન સુધી 4 સરખા ફોર્ટ નાઇટલી ઇન્સ્ટોલમેન્ટ એટલે કે 15-15 દિવસના 4 હપ્તા કરી આપવામાં આવ્યા છે. 10મી મેના દિવસે ગુજરાત ગેસની ગેસ વાપરતી ઔદ્યોગિક યુનિટ્સમાં જે કંઈ પણ ડ્યુ થાય છે બિલની રકમ એને 10મી મેથી 23મી જૂન સુધીમાં 4 સરખા ફોર્ટ નાઇટલી હપ્તા એટલે કે પખવાડિક હપ્તોથી ભરી દેવામાં આવી શકશે. 10મીએ ડ્યુ થતી રકમ 23મી જૂન સુધીમાં 4 સરખા ભાગે સરકારશ્રીમાં જમા કરાવી શકશે. ત્રીજું એક મહત્વનો નિર્ણય છે કે જે MGO છે, મિનિમમ ઓફટેક ગેરંટી જે લેવામાં આવે છે એની પણ એપ્રિલ, મે અને જૂન 3 મહિના માટે MGOમાંથી ઉદ્યોગોને મુક્તિ આપવામાં આવી છે. એટલે કે જે ગેસ ન વાપરી શકે કોઈ સંજોગો વસાત તો પણ એમને એક મિનિમમ ફિક્સ્ડ ચાર્જ ભરવા ફરજિયાત રહેતું હોય છે. એમાં COVID-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એપ્રિલ, મે અને જૂન એમ 3 મહિના માટે MGOમાંથી પણ ગેસ વાપરતી ઉદ્યોગોને વેવર આપવામાં આવ્યું છે. આ ત્રીજો મુખ્યમંત્રીશ્રીનો મહત્વનો નિર્ણય છે. ચોથો નિર્ણય, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ કે જે ગુજરાત ગેસની ગેસ વાપરતી હોય એના માટે જે ઇન્ડસ્ટ્રીઝનું લેટ પેમેન્ટ માટે 18% વ્યાજ લેવામાં આવતું હતું, રકમની વિલંબિત ચૂકવણી ઉપર 18% વ્યાજ લેવામાં આવતું હતું એને ઘટાડીને 10% કરવામાં આવ્યું છે. એટલે ગુજરાત ગેસનો વપરાશ કરતી મોરબી સિરામિકની ઇન્ડસ્ટ્રી હોય કે રાજ્યની બીજી કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય જેમાં ગુજરાત ગેસ વાપરવામાં આવતી હોય, પહેલી વાત, એના ડ્યુ ડેટ 10મી મે નક્કી કરવામાં આવ્યું છે. ડ્યુ ડેટના દિવસે જે રકમ ડ્યુ થાય એને ભરવા માટે 23મી જૂન સુધીની મુદત આપવામાં આવી છે, જેમાં 4 સરખા હપ્તાથી 10મી મે અને 23મી જૂનની વચ્ચે એ રકમ ભરી શકશે. ત્રીજો, MGO જે લાગુ પડતું હતું એ MGOમાંથી પણ કંપનીઓને એપ્રિલ, મે અને જૂન એ 3 મહિના માટે વેવર આપવામાં આવ્યું છે. અને ચોથું, જે લેટ પેમેન્ટ ઉપર વ્યાજની દર 18% જેટલું હતું એને ઘટાડીને મુખ્યમંત્રીશ્રીએ 10% કરવાનું એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના કારણે ગુજરાતમાં નાની નાની મધ્યમ દરજ્જાની જે ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે, મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય, સાઉથ ગુજરાતની GIDC વગેરેમાં ચાલતી ઇન્ડસ્ટ્રીઝ હોય, તમામ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ
કે જે ગુજરાત ગેસનો ગેસ વાપરે છે એમને આ ચાર મહત્વના નિર્ણયોના કારણે ખૂબ જ રાહત થશે એવી અમારી ધારણા અને અપેક્ષા છે. ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યમાં COVID-19 પછી નવી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ શરૂ થાય, વધુમાં વધુ ઉદ્યોગકારો આવીને નવો ઉદ્યોગ લગાવે, રોજગારીની તકોનું નિર્માણ થાય અને ગુજરાતમાં બેરોજગારી ઓછામાં ઓછી કરવામાં આવે એના માટે ગુજરાતમાં નવા પ્રોજેક્ટ્સ લાવવા માટેના મહત્વના નિર્ણયો મુખ્યમંત્રીશ્રી દ્વારા ગઈકાલે કરવામાં આવ્યા હતા. એમાં એવું નિર્ણય કરવામાં આવ્યો છે કે જો કોઈ કંપની નવો પ્રોજેક્ટ લઈને આવે તો 1200 દિવસ સુધી એમને લેબર લોઝમાંથી મુક્તિ આપવામાં આવશે. પરંતુ 3 મુદ્દાઓ એવા છે જેમાં કંપનીઓ ઇન્ડસ્ટ્રીઝ હજુ પણ એનું ચોક્કસપણે પાલન કરવાનું રહેશે. પહેલું કે મિનિમમ વેજીસ એક્ટનો અમલ કરાવવામાં આવશે, એટલે કે કંપનીઓને લેબરર્સને મિનિમમ વેજીસ એટલે કે ન્યૂનતમ વેતન આપવું પડશે. બીજું, સેફ્ટી, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના તમામ જે કંઈ નિયમો છે, કાનૂનો છે, એનું પાલન કરવામાં આવશે જેથી જે શ્રમિકો છે, મજૂરો છે, એમના સુખાકારી જળવાઈ રહે અને એમની જાનમાલની સલામતી રહે. ત્રીજો, જો કોઈ અકસ્માત થાય, કોઈ દુર્ઘટના થાય અને કોઈ પણ શ્રમિકને નુકસાન થાય તો એના માટે કંપનીએ નિયમ પ્રમાણે જે કંઈ પણ વળતર કમ્પેન્સેશન ચૂકવવાના રહે છે એ ચૂકવવું પડશે. આ 3 મુદ્દાઓ સિવાય બીજો કોઈ પણ લેબર લોન, નવા ઉદ્યોગો જે ગુજરાતમાં આવશે જેના કારણે રોજગારીની નવી તકો સર્જિત થશે એને એ સિવાયનો કોઈ પણ બીજા કાનૂનમાંથી મુક્તિ આપવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી છે કે નવી કંપનીઓ ગુજરાતમાં આવે, રોજગારીની તકો સર્જાય એના માટે માત્ર વિદેશથી આવતી કંપનીઓ નહીં પણ ભારતના કોઈ પણ રાજ્યની કોઈ પણ કંપની ગુજરાતમાં પોતાનો ઉદ્યોગ સ્થાપિત કરવા માંગે અથવા કોઈ પણ સ્થાનિક ઉદ્યોગકાર, કોઈ MSME હોલ્ડર એ કોઈ નવી યુનિટ સ્થાપે અને એના કારણે નવું રોજગારનું સર્જન થાય તો એને પણ આ 1200 દિવસની મુદ્દતમાં જે છૂટછાટો આપવામાં આવી છે એનો લાભ સ્થાનિક, ભારતના અને સાથોસાથ ભારત બહારના તમામને સમાન રીતે આપવામાં આવશે. એટલે જે 1200 દિવસમાં લેબર લોઝમાં 3 મુદ્દાઓ સિવાય સંપૂર્ણપણે છૂટ આપવામાં આવી છે એ છૂટછાટનો લાભ માત્ર અને માત્ર વિદેશી કંપનીઓ નહીં પણ ભારતની કોઈ પણ કંપની, ગુજરાતની કોઈ પણ કંપની, ગુજરાતના કોઈ પણ ઉદ્યોગકાર જો નવો ઉદ્યોગ લઈને આવે, નવી કોઈ ઇન્ડસ્ટ્રી સ્થાપે, નવી કોઈ ફેક્ટરી સ્થાપે અને એના કારણે નવું રોજગારનું સર્જન થાય તો એને પણ એ જ રીતે આ જે કાલે યોજનાની જાહેરાત કરવામાં આવી છે એનો લાભ આપવામાં આવશે. એટલે જે 1200 દિવસ સુધી જે લેબર લોઝમાં છૂટછાટ આપવાનું જે ખૂબ જ મહત્વાકાંક્ષી નિર્ણય આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યમાં COVID-19 પછી પણ રોજગારીનું સર્જન થાય, નવા ઉદ્યોગો થાય એના માટે લેવામાં આવેલ છે એનો લાભ લેવા માટે ભારતની અને રાજ્યની તમામ ઇન્ડસ્ટ્રીઝને, તમામ ઉદ્યોગકારોને, તમામ MSME ઓનર્સને અમે નિમંત્રણ આપીએ છીએ. આપ નવી યુનિટ્સ સ્થાપો, નવી જે સરકારની જાહેરાત છે એનો આપ લાભ લો અને વધુમાં વધુ રોજગારીનું સર્જન ગુજરાતમાં થાય એના માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીએ. એક બીજી ખૂબ મહત્વની વાત છે, ગઈકાલે 4 વાગ્યા સુધીના ડેટા અમારી પાસે છે. સમગ્ર ભારતમાં મજૂરોને, શ્રમિકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટે જે કુલ ટ્રેનો ચલાવવામાં આવી છે એની સંખ્યા ગઈકાલે 4 વાગ્યા સુધીનો સમગ્ર દેશનું ફિગર અમારી પાસે છે એ 327 ટ્રેનો છે. તે પૈકી
अकेला गुजरात में 147 ट्रेनों चलावामां आवी छे, जे टोटल 327ना 45% जेटली ट्रेनों थवा जाए छे। एटले के गुजरात समग्र देश में सौथी वधु ट्रेनों मार्फत पर प्रांतीय श्रमिकों मजूरो जे हाल COVID-19 नी परिस्थिति में एक बार पोताना वतन उत्तर प्रदेश, बिहार, ओडिशा, झारखंड, मध्य प्रदेश, राजस्थान जवा मांगे छे, आवा श्रमिकों अने मजूरों ने एक बार एमना वतन में अत्यारे गर्मी नी छुट्टीओ पण छे त्यारे जवा मांगे छे, त्यारे सरकारे एमना माटे खूब ज सुंदर व्यवस्था करी आपी छे। गुजरातनी 147 ट्रेननी सामे महाराष्ट्रमां अत्यार सुधीमां मात्र 40 ट्रेनों चलावामां आवी छे, पंजाबमां मात्र 37 ट्रेनों चलावामां आवी छे, तेलंगानामां 29 ट्रेनों चलावामां आवी छे अने राजस्थानमां मात्र 2 ट्रेनों चलावामां आवी छे। आ बीजा राज्योनी सरखामणीमां महाराष्ट्रना 40, पंजाबना 37, तेलंगानाना 29 અને રાજસ્થાનના 2 એની સરખામણીમાં ગુજરાતમાંથી 147 ટ્રેનો ચલાવવામાં આવી છે, યુપી, બિહાર, ઓડિશા, ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જવા માટે, જે ઓવરઓલ કન્ટ્રીના ફિગરના 45% થવા જાય છે। અને આ જે એક્સરસાઇઝ છે એ કેવી રીતે હાથ ધરવામાં આવે છે એની પણ હું થોડીક આપની સાથે ચર્ચા કરીશ। અત્યારે પણ દેશમાં 17મી મે સુધી લોકડાઉનની સ્થિતિ છે, કેન્દ્ર સરકારે જે શ્રમિકો લોકડાઉનના સમયે કોઈ જગ્યાએ અટવાઈ ગયા હતા એને એમના વતનમાં મોકલવા માટે સૌ પ્રથમ બસના માધ્યમથી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મોકલી દેવામાં આવે એવી જાહેરાત કરવામાં આવી હતી। આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ ભારત સરકારમાં રજૂઆત કરી અને શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવા માટેની માંગણી કરી। શ્રમિક સ્પેશિયલ ટ્રેન એમાં મુખ્યત્વે શ્રમિકોને જ એમના વતનમાં મોકલવામાં આવી રહ્યા છે। ગુજરાત બીજા રાજ્યોની સરખામણીમાં ઔદ્યોગિક રીતે ખૂબ જ આગળ છે। ઓડિશા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને અન્ય તમામ રાજ્યોથી લોકો ગુજરાતમાં રોજીરોટી મેળવવા માટે આવે છે અને ઘણા બધા પરપ્રાંતિઓ જેની સંખ્યા લાખોમાં છે એને ગુજરાતને પોતાનું સેકન્ડ હોમ બનાવ્યું છે। ભારત સરકારે આજે જ્યારે કોઈ પણ પ્રકારનું પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બંધ હોય સમગ્ર દેશમાં ત્યારે ટ્રેનો આપીને આ શ્રમિકો માટે ખૂબ જ એક સારી સેવા કરી છે અને જે રીતની વ્યવસ્થા જિલ્લા કલેક્ટરો દ્વારા શ્રમિકોને મોકલવા માટે કરવામાં આવી છે એ અદ્વિતીય અને ઐતિહાસિક છે। અમારા જે કલેક્ટરશ્રીઓ છે એ રાઉન્ડ ધ ક્લોક 24/7 છેલ્લા 2 મહિનાથી કોરોનાને લગત આરોગ્યની કામગીરી હોય, સેનિટેશનની કામગીરી હોય, અન્ન વિતરણની કામગીરી હોય, એપ્રિલ મહિનામાં રેકોર્ડ 90% કરતાં પણ વધારે પ્રજાને અન્નનું વિતરણ કરવામાં આવ્યું અને એ પણ વિનામૂલ્યે, અને હવે ટ્રાન્સપોર્ટેશનની કામગીરી ખડે પગે કરી રહ્યા છે। જ્યારે કલેક્ટર પાસે પરપ્રાંતીય શ્રમિકો પોતાનું નામ નોંધાવે ત્યાર પછી કલેક્ટર એની યાદી જે તે રાજ્યના સિટી પ્રમાણે, દાખલા તરીકે ઉત્તર પ્રદેશ હોય તો લખનૌ, બનારસ, ગોરખપુર, આગ્રા, બલિયા એ રીતે તૈયાર કરવામાં આવે અને એ યાદી ઉત્તર પ્રદેશ સરકારને મોકલવામાં આવે અથવા બિહાર સરકારને મોકલવામાં આવે અથવા ઝારખંડને મોકલવામાં આવે અથવા ઓડિશાને મોકલવામાં આવે। આ યાદી મળ્યા બાદ જે તે સરકાર, જે તે જિલ્લા કલેક્ટરને આ યાદી મોકલે છે, જિલ્લા કલેક્ટર રિસિપિયન્ટ સ્ટેટના યુપી, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ એ જે તે રાજ્યના જે તે જિલ્લાના કલેક્ટર એ યાદીને જોઈને શ્રમિકો ત્યાં પહોંચે પછીની આનુષંગિક વ્યવસ્થા, ટેસ્ટિંગની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, ક્વોરન્ટાઇનની વ્યવસ્થા એ બધું પ્લાનિંગ કરીને જ્યારે ઓકે કરે, સંમતિ આપે પછી યાદી પાછી અમારી પાસે આવે છે, એટલે જે તે જિલ્લા કલેક્ટર પાસે ગુજરાતમાં આવે છે। પછી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અથવા અન્ય જિલ્લાના જે જે તે કલેક્ટર એ પછી રેલ મંત્રાલય પાસે કોઓર્ડિનેટ કરીને ટ્રેનોની માંગણી કરે છે, પછી ટ્રેન આપણે ત્યાં આવે છે।
અને જે 1200 લોકોને એક ટ્રેનમાં બેસાડીને મોકલવાનું છે એમના માટે બસની વ્યવસ્થા, એમના થર્મલ સ્ક્રીનિંગ થઈ જાય, એમને સરખી રીતે રેલવે સ્ટેશન ઉપર લાવવામાં આવે, રેલવે સ્ટેશન ઉપર લાવ્યા પછી જે તે બોગીમાં બેસાડવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ફૂડ વોટર એ બધી સગવડતાઓ સાથે એમને જે તે પ્રદેશમાં જે તે જિલ્લામાં મોકલવામાં આવે છે. આ એક ખૂબ જ ડિટેલ માઇન્યુટ એક્સરસાઇઝ છે જેમાં કોઓર્ડિનેશનના ઘણા બધા તત્વો છે. ઇન્ટર સ્ટેટ કોઓર્ડિનેશન, ગુજરાત ઉત્તરપ્રદેશ કોઓર્ડિનેશન, ગુજરાત બિહાર કોઓર્ડિનેશન, ગુજરાત ઓડિશા કોઓર્ડિનેશન, ગુજરાત ઝારખંડ કોઓર્ડિનેશન, પછી ઇન્ટર ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશન, અમદાવાદ અને બનારસ કોઓર્ડિનેશન, અમદાવાદ પટના કોઓર્ડિનેશન, એ તમામ કોઓર્ડિનેશન કર્યા બાદ ભારત સરકારના રેલ મંત્રાલયમાંથી ટ્રેનો મેળવવાનું અને પછી પરપ્રાંતીય શ્રમિકોને જાણ કરવાનું અને જાણ થયા બાદ એમને બસમાં બેસાડીને રેલવે સ્ટેશન લાવવામાં આવે, જે તે બોગીમાં બેસાડવામાં આવે અને અત્યાર સુધી બસમાં બેસાડીને રેલવે સ્ટેશન લાવીને એમને બોગીમાં બેસાડવામાં આવ્યું હોય એવા એક પણ અવ્યવસ્થાનું દ્રશ્ય કોઈ જગ્યાએ જોવા મળેલ નથી. જે થોડા ઘણા દ્રશ્યો એકલ દોકલ આવે છે એ એવા દ્રશ્યો છે જેમાં પરપ્રાંતીય શ્રમિકોએ પોતાના વારની પ્રતીક્ષા કર્યા વગર એમનું જ્યારે ચાન્સ આવે ત્યારે એમને બોલાવવામાં આવે જ છે એ વગર એ રોડ ઉપર આવી ગયા છે. મારી સૌને વિનંતી છે કે જો આપ આંકડાની દ્રષ્ટિએ જોવા જાઓ તો આજે સમગ્ર ભારતમાં જે કંઈ પણ ટ્રેન શ્રમિકો માટે ચાલી હોય એના 45% ટ્રેનો માત્ર અને માત્ર ગુજરાતમાંથી ચાલી છે અને સંખ્યા એની 147 થાય છે. બીજા નંબર ઉપર મહારાષ્ટ્ર આવે છે, ત્યાં માત્ર 40 ટ્રેનો ગઈકાલે 4 વાગ્યા સુધીમાં ચાલી હતી. પછી પંજાબ છે, ત્યાં માત્ર 37 ટ્રેનો ચાલી છે. એટલે ગુજરાત દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા જે બધી વ્યવસ્થા કરવામાં આવી છે એ સંપૂર્ણ દેશમાં સૌથી શ્રેષ્ઠતમ વ્યવસ્થા છે. અમે માનીએ છીએ કે ગુજરાતના વિકાસમાં પરપ્રાંતીય શ્રમિકો મજૂરોનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે, એ અમારા માટે અમારા ભાઈઓ અને બહેનો છે. પરંતુ એમના મનમાં કોરોનાના કારણે એક વખત પોતાના વતનમાં જઈ આવવાની જે ઈચ્છા છે એના માટે મુખ્યમંત્રીશ્રીએ એવી જાહેરાત કરી છે કે શ્રમિકોને એમના વતનમાં પહોંચાડવા માટે, મોકલવા માટે અને આ શ્રમિકો પણ એકવાર વતન જઈને પોતાના સગા સંબંધીઓ, માતા પિતા, ભાઈઓ બહેનોને મળીને પાછા આપણે ત્યાં આવવાના છે રોજીરોટીના તલાશમાં. અને આપણા માટે ગૌરવની વાત છે કે આપણો પ્રદેશ એક ઇન્ડસ્ટ્રીયલ પ્રદેશ છે જ્યાં ભારતના અલગ અલગ પ્રાંતોથી લોકો આવે છે, હળીમળીને રહે છે અને સંપૂર્ણ દેશને જે કોઈ પણ જરૂરિયાતમંદ શ્રમિક હોય, મજૂર હોય એને રોજીરોટી ગુજરાતમાંથી મળે છે. આપણે પ્રગતિશીલ છીએ, ઉદ્યોગશીલ છીએ અને ફરી વખત જ્યારે એમને આવવાનું થશે લોકડાઉન ખોલ્યા પછી ત્યારે પણ એની પછીની જે કંઈ પણ વિગતો હશે એ આપવામાં આવશે. એક વખત એ પોતાના પ્રદેશમાં જવાની જે ઈચ્છા છે એમને સરકાર સંપૂર્ણપણે એમની સાથે છે. મેક્સિમમ ટ્રેનો અત્યાર સુધીમાં દોડાવવામાં આવી છે. ગઈકાલ સુધીમાં 130 ટ્રેનો તો રવાના પણ થઈ ગઈ હતી, જેમાં યુપીની 85, બિહારની 21, ઓડિશાની 16, ઝારખંડની 4, એમપીની 4 અને મોટા શહેરોના જોવા જઈએ તો સુરતમાંથી 48 ટ્રેન, અમદાવાદમાંથી 31 ટ્રેન, વડોદરામાંથી 12 ટ્રેન, નડિયાદમાંથી 4 ટ્રેન, રાજકોટમાંથી 6 ટ્રેન, પાલનપુર, મોરબી, જામનગર, ગોધરા અને આણંદમાંથી તમામમાંથી 3-3 ટ્રેન ગઈકાલ સુધીમાં રવાના કરવામાં આવી. ગઈકાલ સુધીમાં ગુજરાતમાંથી 1.5 લાખ કરતાં પણ વધારે શ્રમિકોને એમના વતનમાં મોકલવામાં આવ્યા છે. એમની ચોક્કસ સંખ્યા 1,56,000 થવા જાય છે. આજે જે 40 ટ્રેનો રવાના થશે એ ટ્રેનના માધ્યમથી બીજા 48,000 લોકો એ યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા, એમપી વગેરેમાં જવાના છે. એટલે આજે રાત સુધીમાં 2,04,000 જેટલા શ્રમિકો, પરપ્રાંતીય મજૂરો જે પોતાના વતનમાં એકવાર કોરોનાના પરિસ્થિતિમાં જઈને એમના બંધુ બાંધવોને મળવા માંગે છે એની સંખ્યા આજે રાત સુધીમાં 2,04,000 જેટલી થઈ જવાની છે. અને એના માટે જિલ્લા વહીવટીતંત્ર, સમગ્ર સરકાર, અમારા મુખ્ય સચિવશ્રી,
માનનીય મુખ્યમંત્રી શ્રી એ તમામ એક એક વ્યવસ્થા ઉપર જાતે એ નજર રાખી રહ્યા છે. એમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા નથી, કોઈ પણ પ્રકારની અંધાધૂંધી નથી. મારા પરપ્રાંતીય ભાઈઓ અને બહેનોને મારી એક જ વિનંતી છે કે જબ તક આપ ચાહેંગે તબ તક આપકો હમ આપકે પ્રદેશ મેં ભેજને કી સારી વ્યવસ્થાએં કરેંગે. ઉત્તર પ્રદેશ કે રહેને વાલે લોગ, બિહાર કે રહેને વાલે લોગ, ઝારખંડ કે રહેને વાલે લોગ, ઉડીસા કે રહેને વાલે લોગ, મધ્યપ્રદેશ કે રહેને વાલે લોગ ઓર ભારત કે અલગ અલગ રાજ્યો કે રહેને વાલે લોગો કો મેરા સરકાર કી તરફ સે અનુરોધ હૈ કે જિસ તરહ સે પિછલે ચાર પાંચ દિનો મેં હમને 2 લાખ સે જ્યાદે શ્રમિકો કો ભેજને કા એક બહોત હી મહત્વપૂર્ણ કાર્ય, બહોત હી મુશ્કિલ કાર્ય ઇતને અચ્છે સે પૂરા કિયા હૈ. આને વાલે દિનો મેં જિનકી ભી ઈચ્છા હોગી, હમે પતા હૈ કે ગરમીઓ કી છુટ્ટીઓ મેં સભી લોગ એક બાર અપને ઘર જાના ચાહતે હૈ ઓર અભી કોરોના કી પરિસ્થિતિ કે કારણ આપકી ભી ઈચ્છા હોગી કે આપ અપને દેશ મેં જાએં, ગાઝીપુર જાએં, બલિયા જાએં, પટના જાએં, આગ્રા જાએં, બરેલી જાએં, આપકો વાપસ અપને રાજ્ય મેં ભેજને કે લીએ રાજ્ય સરકાર પૂરી તરહ સે પ્રતિબદ્ધ ઓર કૃતસંકલ્પ હૈ. અમે આપની સાથે છીએ એટલે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર આપ નિશ્ચિંત રહેશો કે જ્યાં સુધી આપની ઈચ્છા આપના વતનમાં જવા માટેની હશે ત્યાં સુધી આ ટ્રેનોના માધ્યમથી અમે આપને આપના વતન, આપના બંધુ બાંધવો, મિત્રો, પરિવારને મળવા માટે અમે મોકલતા રહેશું. આ એક લાંબી જટિલ પ્રક્રિયા છે, પરંતુ અમને આ વાતનું ગૌરવ છે કે ગુજરાતમાં સમગ્ર દેશ કરતાં વધારે ટ્રેનો ચલાવવામાં આવી છે. ટ્રેનોની જે અત્યાર સુધીનો પરિવહન થયેલ છે એમાં ગુજરાતનો હિસ્સો 45% છે અને હજુ પણ આવનારા દિવસોમાં વધુમાં વધુ ટ્રેનોના માધ્યમથી લોકોને એમના વતનમાં મોકલવા માટેની તમામ તૈયારીઓ માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાને આધીન કરી લેવામાં આવી છે. એક બીજી મહત્વની બાબત છે કે ગુજરાતના જે લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓ બીજા દેશોમાં લોકડાઉનના કારણે ફસાયેલા હતા એને લાવવા માટે 10મી તારીખથી ફ્લાઇટનું આગમન થવાનું છે. સૌપ્રથમ સિંગાપુરથી ફ્લાઇટ 10મી તારીખે આવશે, એમાં 243 યાત્રિકો છે. 12મી તારીખે એટલે કે 11 અને 12ની મધ્યરાત્રિમાં 1:30 વાગે ફિલિપાઇન્સથી ફ્લાઇટ લેન્ડ થવાની છે અમદાવાદમાં, એમાં પણ 243 પેસેન્જર્સ આવવાના છે. 12મી તારીખે વહેલી સવારે 4 વાગે યુએસએની ફ્લાઇટ લેન્ડ થવાની છે, એમાં 147 યાત્રિકો છે. પછી 13મી તારીખે વહેલી સવારે 1:45 AM યુકેની ફ્લાઇટ લેન્ડ થશે, એમાં 370 યાત્રિકો છે. અને 13મી તારીખે રાત્રે 23:15 કુવૈતની ફ્લાઇટ આવે છે, એમાં 149 યાત્રિકો અમદાવાદ આવવાના છે. એના માટે થર્મલ સ્ક્રીનિંગ, આરોગ્યનું પરીક્ષણ, પછી ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇનમાં મોકલવા માટેની તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા કરી લેવામાં આવી છે. અને જ્યારે વિદેશથી ગુજરાતના લોકો અહીંયા આવે ત્યારે એમના આરોગ્ય અને એમને રહેવા માટેની વ્યવસ્થા રાજ્ય સરકારે સંપૂર્ણપણે પૂર્ણ કરી છે. ધન્યવાદ.